રાજ્યના પ્રધાનમંડળમાં ટૂંક સમયમાં ફેરફાર થશે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ નવનિયુક્ત પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે, જેમાં નવા 7 પ્રધાનો શપથ ગ્રહણ કરે તેવી શક્યતા. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે નવા સંગઠનની જાહેરાત થાય તેવી શક્યતા. આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી. દેશભરમાં 64 વિધાનસભાની પેટાચૂંટણી અને લોકસભાની પેટાચૂંટણી મુદ્દે આજે ચૂંટણી પંચની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં અલગ અલગ રાજ્યોથી આવેલા સૂચનો પર ચર્ચાઓ થઈ. ચૂંટણી પંચે નક્કી કર્યું છે કે તમામ 65 પેટાચૂંટણીઓ અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે, જેમાં ગુજરાતની પણ 8 બેઠકો પર પેટાચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી પંચે બધું નવું સીમાંકન જાહેર કર્યું છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના હદ વિસ્તારમાં ફેરફાર કરાયો છે. ગુજરાતના શહેરોમાં વોર્ડ દીઠ બેઠક નકશામાં ફેરફાર કરાયો છે. ગુજરાતની 5 મહાનગરપાલિકાઓ, 6 નગરપાલિકાઓ, 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોના સીમાંકનમાં ફેરફાર જાહેર કરાયો છે. વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી બાદ કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. ગટ્ટમમાં સ્ત્રી અનામત રહેલી બેઠકને આગામી ટર્મ માટે પણ અનામત રખાઈ છે, એ જોતા રોટેશન પદ્ધતિનું ઉલ્લંઘન થયું હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. આ સાથે જ નવા સીમાંકન અને અનામતના મુદ્દાને કોર્ટમાં લઈ જવાની પણ ચીમકી જિલ્લા કોંગ્રેસે આપી હતી. નવા સીમાંકનને લઈને વિપક્ષો જ્યાં વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભરૂચમાં ભાજપના જ સાંસદે પણ નારાજગી વ્યક્ત કરી છે. ભરૂચ જિલ્લા પંચાયતની બેઠકોના નવા સીમાંકનનો સાંસદ મનસુખ વસાબાએ વિરોધ કર્યો હતો. તેમણે નવા સીમાંકનને આદિવાસીઓ સામેનું ષડયંત્ર ગણાવ્યું છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ રાણકી વાવના દર્શન કરીને શરૂઆત કરી હતી. પાટીદારોના કુળદેવી એવા મા ઉમિયાના ધામમાં પાટીલે દર્શન કર્યા હતા, જ્યાં તેઓની થઈ હતી રજત તુલા. પાટીદારના ગઢ એવા મહેસાણામાં પણ પાટીલનું જોરદાર સ્વાગત કરાયું હતું અને પાટીલે ભવ્ય રોડ શો કર્યો હતો. આ સાથે સામાજિક આગેવાનો સાથે બેઠક પણ કરી હતી. ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના પ્રમુખનો ભાજપના જ કાઉન્સિલરે વિરોધ કરીને હોબાળો મચાવ્યો અને ભાજપના જ સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી હતી. જોકે શાસક પક્ષના સભ્યોએ વિરોધ નોંધાવતા સભામાં હોબાળો મચી ગયો અને એક સાથે સામાન્ય સભા તોફાની બની ગઈ. ભાજપના સભ્યોનો વિરોધ હતો કે પેન્ડિંગ કામો અધૂરા હોવાથી પ્રજાના રોષનો ભોગ તેઓને જ બનવું પડતું હોય છે. સ્કૂલ ફી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. જોકે શાળા સંચાલકો સમાધાન માટે તૈયાર ન હોવાનું કોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું છે અને કોર્ટ આ સમગ્ર મામલે જરૂરી દિશાનિર્દેશ આપે તેવી માંગ કરી છે. ત્યારે કોર્ટે શાળા સંચાલકોને અરજી પગલે હુકમ કર્યો છે અને અરજીના જવાબમાં સ્કૂલ સંચાલકો પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવો આદેશ કર્યો છે. આ સાથે સ્કૂલ સંચાલકો એફિડેવિટ દ્વારા પોતાના જવાબ આપે તેવી પણ ટકોર કરી હતી. વલસાડમાં નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે બાઇકને અડફેટમાં લેતા ઘટનાસ્થળે 4 લોકોના અવસાન થયા. બાઇક પર સવાર પતિ પત્ની અને 2 પુત્રીના ઘટનાસ્થળે અવસાન થયા છે. સ્થાનિકોની જાણકારી પ્રમાણે બાઇક ચાલક રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે ટ્રકની અડફેટે આવતા અકસ્માત સર્જાયો. જોકે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને આ કેસમાં તપાસ શરૂ કરી છે.